कृषि मंत्री श्री राघवजी भाई पटेले मावठाना लीधे અસરગ્રસ્ત થયેલ વિવિધ ગામોની મુલાકાત લઈ પાક નુકસાનીની સમીક્ષા કરી। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ ચૂડિયા તાલુકાના લખતર ભાતરા બાલંભા રણજીતપર હીરાપર વગેરે ગામોની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મંત્રીશ્રી આ તકે ખેતરોની જાત મુલાકાત લીધી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી પૂર્ણ વહેલી તકે ખેડૂતોને નુકસાનની અંગેની સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું। મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી તેઓના સિંચાઈ પાક ધોવાણ પીવાના પાણીની સમસ્યા વગેરે બાબતોને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા અને ત્યારે સત્વરે આ પ્રશ્નો અંગે કાર્યવાહી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું। આ તકે મંત્રીશ્રીએ ખેતીવાડી વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે માટે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી અને મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા ચૂડિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી જેઠાલાલ અધેરા ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી રસિકભાઈ પંડેરી ચૂડિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી ચિરાગ વાંગ શ્રી ભરતભાઈ દલસાણિયા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ સ્થાનિક આગેવાનો સરપંચશ્રીઓ વગેરે જોડાયા। આજે હું જોડિયા તાલુકાના અતિવૃષ્ટિમાં ખેતીવાડીને જે નુકસાન થયું છે એના જાત નિરીક્ષણ માટે અહીંના સ્થાનિક આગેવાનો સાથે અને ગામ લોકો સાથે આવ્યો છું। જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પણ મારી સાથે છે। અહીં અમે લખતર ભાદરા અને બાલંભા રણજીતપર અને હીરાપર આટલા ગામોમાં નિરીક્ષણ કર્યું અને નુકસાની નજરે અમે નિહાળી છે। આ બધું તમે જોઈ શકો છો। આજે પરિસ્થિતિ છે ખેતરોની, એમાં ખેડૂતોના પાક ઊભા પાકને નુકસાન થયું છે, જમીનનું ધોવાણ પણ થયું છે અને ખેડૂતોને ખૂબ સારા પ્રમાણમાં નુકસાન થયું હોય એવી સ્થિતિ છે। આ બધી પરિસ્થિતિનો મેં વિગતવાર મારા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સર્વે વ્યવસ્થિત કરાવી અને સરકારમાં રિપોર્ટ રજૂ કરે એવી મેં સૂચના એને આપી છે। મારી સાથે જ આ બધી ટીમ અમે આજે આ રીતે ખેતરો નિરીક્ષણ કર્યું અને ગામ લોકોને પણ મળી અને એની વાત મેં સાંભળી।